પ્રકરણ પાંચ સંભાવના લેક્ચર છ સંભાવના શોધવાના દાખલા. મિત્રો, અગાઉ આપણે જોયા એ દાખલાઓ ઘટના લખવાના અને નિદર્શ અવકાશ લખવાના હતા. હવે સંભાવના શોધવાના દાખલાઓ આપણે શીખવાના છે. જો ઘટના અને નિદર્શ અવકાશ લખવાના દાખલા આવડે તો આ સંભાવના શોધવાના જે સાદા દાખલાઓ છે એ આપણને સરળતાથી આવડી જાય. તો સૌથી પહેલાં આપણે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા જોઈ લઈએ. તો સંભાવનાની જે ગાણિતિક વ્યાખ્યા છે, ધારો કે કોઈ યાદચ્છિક પ્રયોગના શાંત નિદર્શ અવકાશ, યાદચ્છિક પ્રયોગનો શાંત નિદર્શ અવકાશ યુના પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભવ પરિણામોની કુલ સંખ્યા એન છે. હવે અહીંયા અગાઉથી જ આપણે ધારી લીધું છે કે ભાઈ યાદચ્છિક પ્રયોગ છે એનો નિદર્શ અવકાશ યુ છે એ શાંત છે. શાંત મતલબ કે એના પરિણામો જો ગણી શકાતા હોય તો જ આપણે એ વ્યાખ્યાનો ઉપયોગ કરી શકીએ, સૂત્રનો ઉપયોગ કરી શકીએ, તો આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. તો અહીં આપણે અગાઉથી કહ્યું કે નિદર્શ અવકાશ શાંત છે. જો શાંત અને નિદર્શ તમે થિયરીમાં ભણી ગયા છો, એમ છતાં અત્યારે સ્પષ્ટ કરી દઉં તમને. શાંત એટલે જેના પરિણામો ચોક્કસ હોય. આ જે ઘટકો છે એ કેવા છે? નિદર્શ અવકાશ યુના જે ઘટકો છે પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભવી પરિણામોની કુલ સંખ્યા એન છે. પરસ્પર નિવારક એટલે તમને કીધું હતું બી એ છેદ બી બરાબર ફાઈ થાય તો પરસ્પર નિવારક કહેવાય, અને એ યોગ બી બરાબર યુ થાય તો એને નિશેષ કહેવાય, અને સમસંભવી એટલે કે જેની સંભાવના સરખી હોય એને સમસંભવી કહેવાય. આ વર્ણન છે. જેમ આપણે કોઈ વસ્તુ ખરીદવા જઈએ અને એ વસ્તુની ડિટેલ્સ આપેલી હોય, એમ અહીંયા નિદર્શ અવકાશ યુ એ કેવો હોવો જોઈએ એનું વર્ણન છે કે ભાઈ યુ કેવો હોવો જોઈએ. તો કે યુના ઘટકો પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભવી પરિણામો છે, અને જેની કુલ સંખ્યા કેટલી છે? એન છે. તો આ વાક્ય આપણે ફરીથી જોઈ લઈએ. ધારો કે યાદચ્છિક પ્રયોગનો શાંત નિદર્શ અવકાશ યુના પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભવી પરિણામોની કુલ સંખ્યા એન છે. તે પૈકી એમ પરિણામો કોઈ ઘટના એ બનવાને સાનુકૂળ હોય તો ઘટના એની સંભાવના એમના છેદમાં એન થાય, અને ઘટના એ બનવાની સંભાવનાને સંકેતમાં પી ઓફ એ એટલે પ્રોબેબિલિટી ઓફ એ. હવે દરેક વખતે અહીંયા પ્રોબેબિલિટી એટલે સંભાવના, પ્રોબેબિલિટી ઓફ એ બોલવાને બદલે આપણે બોલશું પી ઓફ એ, અને બોલશું પી ઓફ એ વડે દર્શાવવામાં આવે છે. તો શબ્દોમાં આપણે જો સૂત્ર કેવું હોય તો ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામો. કુલ પરિણામો કેવા? મેં તમને હમણાં વર્ણન કીધું હતું કે નિવારક, નિશેષ અને સમસંભવી પરિણામોની કુલ સંખ્યા. હવે ઉદાહરણ તરીકે આપણે જોવું હોય તો દાખલા તરીકે હું સિક્કો ઉછાળું, નાનું ઉદાહરણ જોઈએ એટલે આપણે ખ્યાલ આવે. સિક્કો ઉછાળું તો મને પરિણામો કેટલા મળે? બે. આ કાંટો અને કા છાપ, તો આ શું થયું? નિદર્શ અવકાશ થયો. તો અહીં કુલ પરિણામ કેટલા છે? બે છે કુલ પરિણામ. હવે એમાંથી આપણે કંઈક સિક્કો ઉછાળતા આપણે એમ કહીએ કે ભાઈ છાપ મળે. આપણે છાપ જોતી હોય તો આપણા માટે સાનુકૂળ પરિણામ છાપ થાય. કાંટો જોતો હોય તો આપણા માટે સાનુકૂળ પરિણામ કાંટો થાય. આપણે શું જોઈએ છે? છાપ જોઈએ છે. તો આમાં છાપ કેટલી છે? એક છે. તો સાનુકૂળ પરિણામો એક થયા, તો એમ બરાબર કેટલા થયા? એક. તો એની સંભાવના પી ઓફ એ બરાબર એમના છેદમાં એન, એમ કેટલો છે? એક. એકના છેદમાં બે. હવે હું બીજું જોઈ લઉં, બીજું ઘટક કયો છે? ટી. તો ચાલો કે આપણે ટી જોઈએ છે, તો સાનુકૂળ પરિણામ કેટલા થયા? એક. એકના છેદમાં બે. હવે જોઈ લો બે ઘટકો છે એની સંભાવના કેટલી આવી? બંનેની એકના છેદમાં બે, એકના છેદમાં બે. એટલે દરેક એક એક ઘટકની સંભાવના જો તમે મેળવો તો સરખી જ મળે, માટે પરિણામો કેવા કહેવાય? સમસંભવી કહેવાય. ફરીથી તમને કહી દઉં કે નિદર્શ અવકાશના જે ઘટકો છે એને એન કહેવાય, અને એમાંથી આપણે જે જોઈતા હોય એટલે કે ઘટના એ બનવાને સાનુકૂળ હોય, એટલે કે રકમમાં જે આપેલ હોય એ આપણા માટે શું કહેવાય? સાનુકૂળ હોય, અને રકમમાં આપેલ હોય તે શબ્દને આધારે આપણે શું મેળવશું? એન મેળવશું.
તો અહીંયા આપણે વ્યાખ્યા યાદ રાખશું કે યાદચ્છિક પ્રયોગના શાંત નિદર્શોકાશના પરસ્પર નિવારક નિશેષ અને સમસંભવી પરિણામોની કુલ સંખ્યા એન છે. તે પૈકી પરિણામો એમ પરિણામો ઘટના એન બનવાને સાનુકૂળ હોય તો ઘટના એની સંભાવના એમના છેદમાં એન થાય. એમ એટલે આપણે જે પરિણામ જોઈએ છે તે, અને એન એટલે નિદર્શોકાશના કુલ ઘટકોની સંખ્યા. હવે આ વ્યાખ્યા આધારિત દાખલાઓ આપણે જોઈએ. અને સંકેતમાં જો આપણે સૂત્ર કેવું હોય તો સંકેતમાં આપણું સૂત્ર થશે પી ઓફ એ બરાબર એમના છેદમાં એન. ઉદાહરણ 11 આપણે જોઈએ કે બે સમતોલ સિક્કા ઉછાળવામાં આવે તો એક છાપ અને એક કાંટો મળે, અથવા ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના શું? તો જે તમારી પાસે જવાબ માંગ્યો છે એને આપણે ઘટના કહેશું. પણ કોની ઘટના? તો કે બે સમતોલ સિક્કા ઉછાળવાના. તો બે સમતોલ સિક્કા ઉછાળવાનો નિદર્શોકાશ આપણે લખવો પડે. તો બે સમતોલ નિદર્શોકાશ યુ બરાબર, તો સૌ પહેલાં આપણે અહીંયા એન મેળવવાનું. સ્ટેપની વાત કરવા દાખલામાં તો સૌથી પહેલાં આપણે શું મેળવવાનું? એન. અને પછી શું મેળવવાનું? એમ. અને પછી આપણે શું કરવાનું? સૂત્રનો ઉપયોગ કરવાનો, એટલે આપણો દાખલો તૈયાર થઈ જાય. તો એન છે આપણે ક્યાંથી મળશે? તો કે યુમાંથી મળશે. એન ક્યાંથી મળશે? યુમાંથી મળશે. તો સૌથી પહેલાં આપણે લખવો પડે યુ. તો યુ બરાબર બે સમતોલ સિક્કાનો યુ અગાઉ આપણે શીખી ગયા છે, શું થશે? એચ 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 ટી ટી એચ ટી ટી. તો અહીં કુલ કેટલા ઘટક છે? એક બે ત્રણ અને ચાર. યુના ઘટકો એને શું કહેવાય? એન કહેવાય. યુના ઘટકો એને શું કહેવાય? એન કહેવાય. તો એન બરાબર અહીં શું થશે? કેટલા ઘટકો થાય? ચાર. એન બરાબર ચાર ઘટકો થશે. તો એન મળી ગયો. હવે આપણે શું જોશે? એમ. એમ અહીંથી મળશે એક છાપ અને એક કાંટો. જુઓ, એક છાપ ને એક કાંટો, એક છાપ અને એક કાંટો કેટલા પરિણામ છે? બે. તો એમ બરાબર શું થશે? બે. તો ઘટના એની સંભાવના શું થશે? બેના છેદમાં ચાર. તો આપણે દાખલો જોઈએ, સમજૂતી જોઈ લીધી. તો એક છાપ અને એક કાંટો મળે એના ઘટના આપણે શું કહેશું? એ કહેશું. તો સૌથી પહેલાં વાત આવી યુની. તો યુ આપણે જોઈ લીધો છે. તો જુઓ કે બે સમતોલ સિક્કાનો નિદર્શોકાશ યુ બરાબર શું થશે? એચ 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 ટી ટી એચ અને ટી ટી. આ પરિણામ પરસ્પર નિવારક નિશેષ અને સમસંભવ્ય પરિણામોની કુલ સંખ્યા કેટલી છે? ચાર. આપણે વારંવાર આ લખવાની જરૂર નથી, ડાયરેક્ટ લખવાની. યુ બરાબર એચ 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 ટી યુ લખીને ડાયરેક્ટ લખી દેવાનું. એન બરાબર કેટલા? ચાર. તો હવે આપણી પાસે માંગેલો જવાબ શું છે? તો કે એક છાપ અને એક કાંટો. તો એક એચ છાપને આપણે એચ કહેશું, કાંટો એટલે ટી, હેડ અને ટેલ. તો એક એચ અને એક ટી મળે તેને ઘટના એ કહીએ. તો ઘટના એને સાનુકૂળ પરિણામ શું થશે? આમાંથી જોઈ લો, એક છાપ અને એક કાંટો, ટી એચ ટી અને ટી એચ, એટલે કેટલા પરિણામ થયા? બે. તો એમ બરાબર શું થશે? બે થશે. એન બરાબર કેટલા થશે? ચાર થશે. તો આપણે મુખ્ય બે બાબતની જરૂર હોય, એન અને એમ. એન અને એમ મળી જાય તો એના આધારે આપણે તરત જ જવાબ મળી જાય. તો સૂત્ર મુજબ સૂત્ર શું થશે? પી ઓફ એ બરાબર એમના છેદમાં એન. એમ કેટલો છે? બે. અને એન કેટલો છે? ચાર. છેદ ઉડાડો તો એકના છેદમાં બે આપણો જવાબ થશે. ત્યાર પછી બીજો વિકલ્પ એનો. હવે એન તો આપણે ખબર જ છે, એન કેટલો છે? ચાર છે. બીજો જવાબ શું માંગ્યો છે આપણી પાસે? ઓછામાં ઓછી એક છાપ મળે તેને ઘટના બી કહીએ. હવે ઓછામાં ઓછી એક છાપ એનો મતલબ શું થયો? કે છાપની સંખ્યા એક કે તેથી વધારે હોય. તો હવે યુ તો આપણે જાણીએ છીએ કે યુ બરાબર શું છે?
H U बराबर H, सॉरी क्लियर कर ले अपने, U बराबर H H H T H અને TT. હવે છાપની સંખ્યા એક કે તેથી વધારે જોઈએ છે, તો પહેલાં આપણે એક છાપવાળા જોઈએ, તો આ બે ઘટક એક છાપવાળા છે. પછી આ કેટલા છે, તો કે આ ઝીરો છાપવાળા છે, એટલે આ નહીં આવે. આ એક છાપવાળા, પછી આ બે છાપવાળા, તો કેટલા ઘટક આવશે, ત્રણ. કયા કયા? એચ ટી ટી એચ અને એચ એચ, કેટલા ઘટક થયા? ત્રણ. તો ઘટના બીને સાનુકૂળ પરિણામો એમ બરાબર કેટલા થાય? ત્રણ. કુલ પરિણામો કેટલા છે? આપણે જાણીએ છીએ કુલ પરિણામો કેટલા છે, ચાર છે. તો પી ઓફ બીનું સૂત્ર હતું એમના છેદમાં એન, તો ત્રણના છેદમાં ચાર. તો આપણી માંગેલી સંભાવના છે ત્રણના છેદમાં ચાર. છેદ ઉડતા હોય તો ઉડાડવાના, છેદ ન ઉડતા હોય તો પછી આપણે ડાયરેક્ટ જ એને જવાબ ગણશું. ત્યાર પછી સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર એક. એક સમતોલ સિક્કો ત્રણ વખત ઉછાળવામાં આવે છે. મિત્રો, અવળો જે દાખલો હતો એ બે સિક્કાનો હતો, હવે આ ત્રણ વખત ઉછાળવામાં આવે છે, એના જેવો જ દાખલો છે. જરા ધ્યાનથી જોશું. પહેલું, બધી જ વખત છાપ મળે. બીજું, એક પણ વખત છાપ ન મળે. ત્રીજું, ઓછામાં ઓછી એક વખત છાપ મળે. ચોથું, એકથી વધુ વખત કાંટો મળે. પાંચમું, વધુમાં વધુ એક વખત છાપ મળે. બેથી ઓછી વખત છાપ મળે. છાપ અને કાંટો વારા ફરતી મળે. અને કાંટાની સંખ્યા છાપ કરતાં વધુ વખત મળે. મિત્રો, અહીંયા 8 ઓપ્શન છે, પણ અમુક દાખલા આમાંથી વારંવાર રિપીટ થશે, ફક્ત વાક્ય રચના બદલે છે. તમે જોશો, આપણે ગણતરી કરશું એટલે એમાં ગણતરીઓ બદલશે નહીં, વાક્ય રચના બદલે છે, એટલે શબ્દનું અર્થઘટન અહીંયા ખૂબ મહત્વનું થઈ જાય છે. તો પહેલાં ત્રણ સિક્કાનો આપણે શું લખશું? યુ લખશું. તો ચાલો ત્રણ સિક્કાનો યુ લખીએ. ત્રણ સિક્કાનો યુ કેટલો થશે? 8, 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત, એટલે 8. અગાઉ મેં શીખ્યું હતું કે ભાઈ એક સિક્કાના પરિણામ કેટલા? 2. કેટલી વખત ઉછાળવાનો છે? 3 વખત. 2 ની 3 ઘાત એટલે 2 × 2 × 2, 3 વખત, એટલે કેટલા થશે? 8 થશે. તો 8 ઘટકો થશે. કેમ લખવો એ પણ આપણે અગાઉ જોઈ ગયા છે નિદર્શક લખતી વખતે. તો લખવા માટે અહીંયા આપેલું છે એચ એચ એચ, એટલે 3 વખત એચ લખો. પછી છેલ્લે એક વખત ટી લખો. ટીને આ બાજુ એક એક ધક્કો મારો, છેલ્લે હતો, હવે ક્યાં આવશે? વચ્ચે આવશે, અને પછી કોર્નર ઉપર આવી ગયો. તો આ રીતે તમને 4 ઘટક થઈ ગયા. હવે જ્યાં એચ છે ત્યાં ટી લખો, અને ટી છે ત્યાં એચ લખો, તો એમ મળીને કુલ 8 ઘટકો થશે. આ અગાઉ આપણે યુ લખતા શીખી ગયા, ત્યાં એન બરાબર કેટલા થયા? 8 ઘટકો આપણે મળ્યા. તો યુના આધારે આપણે હવે આગળની ગણતરીઓ કરશું. તો પહેલો જવાબ આપણી પાસે માંગેલો છે, બધી જ વખત છાપ મળે. બધી જ વખત એટલે કેટલી વાર ઉછાળવાના છીએ આપણે? ઉછાળવાના છીએ 3 વખત. તો 3 એ 3 વખત છાપ મળે એવા આપણી પાસે કોઈ પરિણામ છે? તો અહીંયા આપણી પાસે યુ છે તૈયાર. યુમાં જોઈ લેશું. તો યુ તમે સામે રાખશો એટલે દાખલો તમારો સહેલો થઈ જશે. જુઓ, બધી જ વખત છાપો એવા કેટલા ઘટક છે? યુનો બરાબર અભ્યાસ કરો એટલે ખ્યાલ આવશે કેટલા ઘટક છે. 1 જ ઘટક, 3 એ 3 વખત. તો બધી જ વખત છાપ મળે તે ઘટના કઈ? એ. તો એ બરાબર કેટલા થશે? એચ એચ ટી. તો ઘટના એના સાનુકૂળ પરિણામો એમ બરાબર 1. તેથી પી ઓફ એ બરાબર એમના છેદમાં એન, 1 ના છેદમાં 8. આ દાખલો જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી દરેકમાં એન કેટલો આવશે? 8 જ આવશે. તો પહેલાંનો જવાબ થશે 1 ના છેદમાં 8. બીજું, એક પણ વખત છાપ ન મળે. એક પણ છાપ ન મળે એટલે કે 3 વખત કાંટો મળે. જો જવાબ શેમાં માંગેલો છે? છાપમાં. પણ આવશે શેમાં? કાંટામાં. કારણ કે બરાબર જોજો, હવે આવો દાખલો ઘણી વખત પરીક્ષામાં પૂછાય તો રકમ ઉતાવળ વાંચવામાં આપણે
ભૂલ કરતા હોઈએ છે. અહીંયા સૂચના એવી છે, એક પણ વખત છાપ ન મળે આટલું જ રકમ છે. એટલે આપણે એનું અર્થઘટન કર્યું, ભાઈ ત્રણેય વખત કાંટા મળે. તો ત્રણેય વખત કાંટા મળે એવા ઘટક કેટલા છે? એક. તો બી બરાબર શું થશે? ટી ટી ટી. તો ઘટના બીના સાનુકૂળ પરિણામો એમ બરાબર એક થશે. તો પી ઓફ બી બરાબર એમના છેદમાં એન. તો આપણો જવાબ થશે એકના છેદમાં આઠ. ત્યાર પછી આપણો ત્રીજો માંગેલો જવાબ, ત્રીજો જવાબ માંગ્યો છે બી ડેક્સ, એટલે કે ઓછામાં ઓછી એક વખત છાપ મળે. અહીંયા બી ડેક્સનો ઉપયોગ ન કરો તો પણ થાય, હું બી ડેક્સનો ઉપયોગ કરીને શીખું છું અને ત્યાર પછી તમને ડાયરેક્ટ પણ ગણાવું છું. તો ઓછામાં ઓછી એક વખત છાપ મળે એટલે કે ત્રણેય વખત કાંટો મળે. તો ત્રણેય વખત કાંટો મળે એ બી ડેક્સની પૂરક ઘટના થઈ. તો ત્રણેય વખત કાંટો મળે એ આપણે અગાઉ મેળવી લીધું છે એકના છેદમાં આઠ. તો પી ઓફ બી ડેક્સનું સૂત્ર થાય બી ડેક્સ બરાબર એક માઇનસ પી ઓફ બી. મિત્રો આ સૂત્ર યાદ રાખી લેવાનું એના સંદર્ભમાં કે એ ડેક્સ બરાબર વન માઇનસ પી ઓફ એ. તો બી ડેક્સ હોય તો બી ડેક્સ બરાબર વન માઇનસ પી ઓફ બી. આ સૂત્રને ઉલટું પણ લખી શકાય કે પી ઓફ બી બરાબર વન માઇનસ પી ઓફ બી ડેક્સ. એનો મતલબ એવો થયો કે તમારી પાસે બી હોય તમે બી ડેક્સ મેળવી શકો અને બી ડેક્સ હોય તો બી મળી જાય, બંને ઉલટા સુલટા મેળવી શકાય. તો અહીંયા આપણો જવાબ થશે એક માઇનસ એકના છેદમાં સાત એટલે આઠ, એટલે સાતના છેદમાં આઠ. આવી રીતે તમારે ન કરવો હોય સૂત્રથી તો ડાયરેક્ટ પણ તમે દાખલો ગણી શકો છો. જોઈએ કેવી રીતે. આપણું ઓછામાં ઓછી એક વખત છાપ મળે, ઓછામાં ઓછી એક વખત છાપ મળે એનું અર્થઘટન કરો તો શું થાય? ઓછામાં ઓછી એક એટલે એક બે અને ત્રણ. ત્રણથી વધારે નહીં આવે કારણ કે ત્રણ જ છાપ છે. તો આપણે પહેલાં જોઈએ એક છાપવાળા ઘટકો શોધવામાંથી. એક છાપ, એક છાપ, એક છાપ, એક છાપવાળા ઘટક છે. પછી બે છાપવાળા ઘટક શોધો. બે બે અને બે છાપવાળા ઘટક થયા. પછી ત્રણ છાપવાળા, તો આ ત્રણ છાપવાળા છે. તો કુલ ઘટક કેટલા થયા? ચાર. ચાર ને ત્રણ સાત, એક ઘટક આવશે નહીં કારણ કે આમાં છાપની સંખ્યા કેટલી છે? ઝીરો છે. તો કેટલા ઘટક થયા તમારી પાસે? સાત ઘટક થયા. તો ઘટના બીના સાનુકૂળ, અને આપણે શીખીશું કે બી ડેક્સના સાનુકૂળ પરિણામો સાત થાય. તો સાતના છેદમાં આઠ. આ રીતે પણ તમે આને ગણી શકો સૂત્ર વગર પણ. ત્યાર પછી ઘટના સી, એકથી વધુ વખત કાંટો મળે. એકથી વધુ વખત, એકથી વધુ વખત એટલે બે અથવા ત્રણ. બે કે ત્રણ કાંટા શોધો. ચાલો આ કેટલા કાંટા છે? એક. એટલે નહીં આવે આ ઝીરો, નહીં આવે એક, નહીં આવે એક, નહીં આવે બેથી વધુ બદલે. આ ત્રણ કાંટા, આ બે, બે અને બે. તો કેટલા ઘટક આવશે? ચાર ઘટક. એ તમે જોઈ શકો છો ટી ટી ટી, ટી ટી એચ, એચ ટી ટી અને ટી એચ ટી. તો આ ચાર ઘટક થયા. તો ઘટના સીના સાનુકૂળ પરિણામો કેટલા થાય? ચાર થાય. તો પી ઓફ સી બરાબર એમના છેદમાં એન, ચારના છેદમાં આઠ. તો ચાર એકા ચાર, ચાર દો આઠ, એટલે જવાબ થશે આપણો એકના છેદમાં બે. ત્યાર પછીનો વિકલ્પ જોઈએ તો પાંચમો દાખલો છે. એમાં કીધું છે વધુમાં વધુ એક વખત છાપ મળે, એટલે કે શૂન્ય છાપ કે એક છાપ મળે. વધુમાં વધુ એક એનો મતલબ શું થયો? એક કે તેથી ઓછી. હવે એક કે તેથી ઓછી, તો એકથી ઓછી શું હોઈ શકે? ઝીરો, કારણ કે માઇનસમાં તો હોય નહીં. તો યુની અંદર આપણે શોધીએ કે ભાઈ એક છાપ કે ઝીરો છાપવાળા ઘટકો કેટલા છે? તો યુ અહીંયા લખેલો છે, તો યુમાંથી આપણે
જો એ દાખલો ગણતી વખતે યુને હંમેશા તમારે સામે રાખો તો તમને ખ્યાલ આવે. વધુમાં વધુ એક એટલે એકથી ઓછી. જો એ અર્થઘટનમાં ધ્યાન રાખજો, ઓછામાં ઓછું હોય, ઓછામાં ઓછું હોય, ઓછામાં ઓછું આવો શબ્દ હોય તો વધારે આવે, અને વધુમાં વધુ હોય તો ઓછું આવે. તો અહીંયા વધુમાં વધુ છે, કોનાથી વધુમાં વધુ? એકથી વધુમાં વધુ. તો એકથી વધુમાં વધુ એટલે એક અથવા તો ઝીરો, એકથી ઓછી હોવી જોઈએ. તો કોણ? વધુમાં વધુ એક છાપ, છાપની સંખ્યા એક અથવા ઝીરો. તો અહીં તમે જુઓ છાપની સંખ્યા કેટલી છે આમાં? બે. સોરી, છાપની સંખ્યા આપણે ઝીરો અથવા એક જોઈએ તો આમાં છાપની સંખ્યા કેટલી છે? એક. આમાં એચ એક, એચ એક, અને આમાં એચ ઝીરો, આમાં બે એટલે નહીં આવે. આમાં એચ બે, એચ બે અને એચ ત્રણ એટલે આ ઘટક નહીં આવે. એચની સંખ્યા ઝીરો અથવા એક હોવી જોઈએ. આમાં એક પણ એચ નથી એટલે ઝીરો કહેવાય. તો આ ચાર ઘટકો આવશે જે અહીં લખેલા છે. અગાઉનો દાખલો છે, તમે જોઈ શકો છો, મેં કીધું હતું શબ્દો બદલાય છે માત્ર. તો સાનુકૂળ પરિણામો કેટલા થયા? ચાર. તો પી ઓફ ડી બરાબર ચારના છેદમાં આઠ, એકના છેદમાં બે. ત્યાર પછી છઠ્ઠું, બેથી ઓછી વખત છાપ મળે. બેથી ઓછી વખત છાપ મળે એટલે કે વધુમાં વધુ એક છાપ મળે. બેથી ઓછી, બેથી ઓછી એટલે એક ને ઝીરો. તો આ ઉપરનો દાખલો છે મિત્રો, એટલે ગણતરી નથી કરી, અહીં ડાયરેક્ટ જવાબ આપી દો. એકના છેદમાં બે. ગણતરી કરવી હોય તો આપણે ગણતરી કરી શકીએ. બેથી ઓછી છાપ, બેથી ઓછી છાપ એટલે છાપની સંખ્યા એક હોય કે ઝીરો હોય. તો એક કે ઝીરો, ચાર ઘટક, ચારના છેદમાં આઠ એટલે ડાયરેક્ટ અહીંયા પણ કહી દીધું છે ઘટના ડી, એકના છેદમાં બે. ગણતરી વગર પરીક્ષામાં પૂછાય તો તમે ડાયરેક્ટ કરી શકો નહીં, પણ પરીક્ષામાં એક સાથે આ પૂછાતું હોતું નથી. અત્યારે તો આપણે પ્રેક્ટિસ કરીએ એટલે એક જ દાખલામાં ઘણા બધા વિકલ્પો હોય, પરીક્ષામાં આટલા બધા વિકલ્પો એક સાથે હોઈ શકે નહીં. ત્યાર પછી વિકલ્પ નંબર સાત, એમ કીધું છે ઈ, છાપ અને કાંટો વારા ફરતી મળે. છાપ અને કાંટો વારા ફરતી મળે એટલે એક, આમાં વારા ફરતી નથી, બે એચ પછી ટી, આમાં જુઓ એચ ટી, છાપ કાંટો છાપ, અને અહીંયા જુઓ કાંટો છાપ કાંટો. તો આ બે ઘટક કેવા છે? વારા ફરતી મળે છે. તો અહીંયા બે ઘટક થાય તો ઈના સાનુકૂળ પરિણામો કેટલા થાય? બે. તો ઈ ઓફ પી ઓફ ઈ બરાબર એમના છેદમાં એન, બેના છેદમાં આઠ એટલે એકના છેદમાં ચાર થાય. ત્યાર પછી આઠમો વિકલ્પ, કાંટાની સંખ્યા છાપ કરતા વધુ વખત મળે. કાંટાની સંખ્યા છાપ કરતા વધુ વખત મળે. તો મિત્રો હું અહીંયા સમજૂતી માટે છાપની સંખ્યા લખી લઉં અને કાંટાની સંખ્યા હું છાપની સંખ્યા ઉપર લખું. ચાલો અહીંયા છાપની સંખ્યા કેટલી છે? ત્રણ. અહીંયા બે, 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 ઝીરો, એક, એક અને એક. આ ઉપર મેં જે સંખ્યા લખેલી છે એ કોની છે? હેડ, એચ, હેડ છાપની સંખ્યા છે. હું નીચે ટીની સંખ્યા લખું એમ, ઝીરો, એક, 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 ત્રણ, બે, બે અને બે. મેં આખા નિદર્શકાશમાં ઉપર છે એચની સંખ્યા લખી લીધી, નીચે છે ટીની સંખ્યા લીધી. હવે જવાબ શું માંગ્યો છે આપણી પાસે? છાપ કરતા, કાંટાની સંખ્યા છાપ કરતા વધારે હોય. જો અહીં કોની સંખ્યા? કાંટાની સંખ્યા. છાપ, છાપની કેટલી સંખ્યા છે? ત્રણ. કાંટાની ઝીરો એટલે કાંટાની સંખ્યા ઓછી છે. અહીંયા કાંટાની સંખ્યા ઓછી છે, અહીંયા પણ ઓછી છે, અને અહીંયા પણ ઓછી છે. અહીંયા જુઓ